જય હિન્દ દોસ્તો, આજે હું 2:15 વાગે સુરત પહોંચીશ અને સુરતમાં જે ઘટના બની જેની અંદર બેચારા નિર્દોષ જે સમાજ હિત માટે, દેશ હિત માટે, ગુજરાતના હિત માટે જે સપનાઓ જોતા હતા એવા 20થી વધુ બાળકોના મૃત્યુ થયા. ખૂબ દુઃખ લાગ્યું કે આવી ઘટના થયા પછી આખા ગુજરાત અને આખા દેશની અંદર ક્યાંક ને ક્યાંક લોકો ચિંતામાં હતા, દુઃખી હતા. દોસ્તો, હું સુરત એટલા માટે છેલ્લા 2 દિવસથી નહોતો ગયો કેમ કે હું જઈશ તો ક્યાંક ને ક્યાંક અમુક મીડિયા અને અમુક લોકો મારા જવાથી આ વાતને રાજકારણ સાથે જોડી દેતા હોય છે અને એટલા માટે હું સુરત 2 દિવસથી નહોતો ગયો. અને મને એવું હતું કે ભાજપની સરકાર આવી છે, આટલી બધી બહુમતી આવી છે અને આવી ઘટના થયા પછી ચોક્કસ રૂપે સરકારના લોકો કંઈક પગલાં લેશે અને જે જવાબદાર અધિકારીઓ છે, જે લોકોએ ગેરકાયદેસર બિલ્ડિંગ બાંધવાની મંજૂરી આપી હોય, મોડા મોડા ફાયર બ્રિગેડની ટીમ પહોંચી અને આ બધા મુદ્દે મને એવું હતું કે કાંઈક ને કાંઈક પગલાં લેવાશે, પણ હજુ સુધી કોઈ પગલાં લેવાયા નહીં. અને ઘણા લોકોના મારી ઉપર પણ મેસેજ આવ્યા, હાર્દિકભાઈ તમે સુરત કેમ ના ગયા? તો સુરત ન જવાનું કારણ એટલું હતું કે હું જાત તો ઘણા બધા લોકો મને એવું કહેતા કે હાર્દિક રાજકારણ કરવા આવ્યો છે, ફલાણું ઢીકણું, એટલા માટે હું નહોતો ગયો. પણ આજે હું 2 વાગે સુરત જઈશ. હું કોઈ પાર્ટીના નેતા તરીકે નહીં, પણ એક સામાજિક આંદોલનના આંદોલનકારી તરીકે આજે સુરત જઈને જેટલા પણ નાના બાળકોના બિચારાના મૃત્યુ થયા છે એના પરિવારોને હું મળીશ. હું ઘટના સ્થળે જવાનો છું, જે ઘાયલ બાળકો જે હોસ્પિટલમાં છે એમની પણ મુલાકાત લેવાનો છું. અને મને ખૂબ દુઃખ લાગ્યું કે જે રાજ્યની અંદર 182 મીટરની ઊંચી પ્રતિમા શ્રી સરદાર વલ્લભભાઈ પટેલની છે, પણ એ જ રાજ્યમાં સ્માર્ટ સિટી સુરતની અંદર એક ચોથા માળે પહોંચવા માટેની સીડી અથવા ફાયર બ્રિગેડની વ્યવસ્થા નથી. આજે મેં સરકારને 12 કલાકનો સમય આપ્યો છે કે તત્કાલીન રૂપે સુરતના મેયરનું રાજીનામું લેવામાં આવે, જે આગ લાગવા છતાંય પણ જીબીના અધિકારીઓ દ્વારા લાઇટ બંધ ન કરવામાં આવી એવા અધિકારીઓની વિરુદ્ધમાં કાર્યવાહી કરવામાં આવે, ખાલી સસ્પેન્ડથી નહીં થાય, એની ઉપર હત્યાનો ગુનો નોંધવામાં આવે અને 45 મિનિટ મોડી ફાયર બ્રિગેડની ટીમ પહોંચી એટલા માટે સૌથી પહેલા તો ફાયર બ્રિગેડના અધિકારી ઉપર કાર્યવાહી કરવામાં આવે અને જેને પણ જે સમયે સ્ટેન્ડિંગ કમિટીનો જે પણ ચેરમેન હોય અને ચેરમેને આની ડીયુની મંજૂરી આપી આ બિલ્ડિંગ માટે અને એની વિરુદ્ધમાં હત્યાનો ગુનો નોંધવામાં આવે. જો 12 કલાકમાં સરકાર દ્વારા કાર્યવાહી કરવામાં નહીં આવે તો હું ઉપવાસ ઉપર બેસવાનો છું અને કોઈ પાર્ટીના નેતા તરીકે નહીં, ફક્ત ને ફક્ત સામાજિક તમામ લોકોને કહું છું જે સામાજિક આંદોલન સાથે જોડાયેલા છે, જેને સમાજની ફિક્ર છે, જેને લોકોની ફિક્ર છે, જેને યુવાનોના ભવિષ્યની ફિક્ર છે, બધા લોકો આની અંદર સહયોગ આપજો. જે દિવસે તમને એવું લાગે હાર્દિક બાળકોની નથી, એટલું યાદ રાખજો કે આવી ઘટના જો કોઈ સ્કૂલની અંદર બની હોત, 500 વિદ્યાર્થીઓ સ્કૂલની અંદર ભણતા હોત ને આવી ઘટના બની હોત તો શું થાત? આ ખાલી સરથાણા કે વરાછા કે સુરતના વિદ્યાર્થીઓ કે એના પરિવારે જાગૃત થવાની વાત નથી, આખા ગુજરાતના એ બાળકોને સમજવાની જરૂર, પરિવારોને સમજવાની જરૂર છે કે આપણે સૌ લોકોએ આ મુદ્દે જાગૃત થવું પડશે. અને હું આજે સુરત પહોંચું છું, બધાને મળવાનો છું, એમના પરિવારને મળવાનો, સુંદર રહેશે અને સમૃદ્ધ રહેશે. બસ એ જ વાત સાથે હું સુરતના તમામ મિત્રોને કહું છું કે આજે સાંજે અથવા કાલ સવારથી જ્યારે પણ ઉપવાસ ઉપર બેસીએ, જો સરકાર તરફથી કોઈ નિર્ણય લેવામાં ન આવે તો આપણે સૌ લોકોએ આ લડાઈની અંદર આ વિદ્યાર્થીઓના પરિવારોને ન્યાય અપાવવાનો છે. કોઈ પણ પ્રકારનું રાજકારણ કર્યા વગર સમાજ હિત અને યુવાનોના હિતની લડાઈને ધ્યાનમાં રાખીને તમામ લોકો આ મુદ્દે સહયોગ આપે, સાથ આપે એવી મારી નમ્ર વિનંતી છે. આ ફક્ત 20 કે 22 બાળકોના ભવિષ્યની વાત નથી, ભવિષ્યમાં ગુજરાતની અંદર કોઈ પણ બાળક સાથે આવું ન થાય એની જવાબદારી સાથે આપણે બધા આની અંદર ધ્યાન આપવાનું છે. હું મીડિયાને પણ વિનંતી કરું કે આની અંદર કોઈ પણ પ્રકારનું રાજકારણ અમે નથી કરી રહ્યા, ફક્ત અને ફક્ત યુવાનોના જે બાળકોના પરિવારોને ન્યાય મળે અને ભવિષ્યમાં આવી કોઈ ઘટના ના થાય, કેમ કે આ કોઈ સામાન્ય ઘટના નથી. યાદ રાખજો, બાળકો જીવતા ભળથા થઈ ગયા છે, આ વાતને સમજવાની જરૂર છે. આ તો બિચારા 20-25-30 બાળકો હતા, કાલ ઉઠીને કોઈ એવી મોટી હોનારત થઈ જશે, જાગૃત નહીં થાવ તો એનો મતલબ શું છે? અને જે સુરતની અંદર સૌથી વધુ ટેક્સ ભરવામાં આવે છે, છતાંય જો ત્યાંના લોકોને સુવિધા આપવામાં ન આવે તો પછી મતલબ શું? તો સૌને વિનંતી કરું છું સુરતના લોકોને કે આ મુદ્દે શાંતિ રીતે
બિન રાજકીય રીતે સહયોગ આપવાનો છે અને બાળકોના પરિવારોને ન્યાય અપાવવાની છે. સરકારની જવાબદારી હોવી જોઈએ, પણ સરકાર પોતાની જવાબદારીમાંથી છૂટવાનું કામ કરે છે. 4-4 લાખ રૂપિયાની સહાય આપીને સરકારે મજાક કરી છે. હકીકતમાં ભવિષ્યમાં આવું ન થાય. અને ટ્યુશન ખુલે છે શું કામ? તમે સરકારી સ્કૂલ કોલેજોમાં સરખું ભણાવતા નથી એટલે ટ્યુશનો ખુલે છે. અને મને ખૂબ દુઃખ લાગ્યું કે બિચારા ટ્યુશન સંચાલક જેને 2-2 બાળકોનો જીવ બચાવ્યા, ચલો નો ડાઉટ ટ્યુશન સંચાલકે ટ્યુશન ખોલ્યું, પણ એની મંજૂરી કોને આપી? એની ઉપર કાર્યવાહી કરો ને. ખાલી બલીનો બકરો ટ્યુશન સંચાલકને બનાવવાનું કામ કરીને સરકાર પોતાની જવાબદારીમાંથી છટકવા માંગે છે. અને એટલા માટે હું તમામ યુવાનોને કહું છું, રાજકીય પાર્ટી ભૂલી જજો, જેમાં માનતા હોય એમાં હું આ બાબતે કોઈ નથી કંઈ કહેવા માગતો, પણ આ મુદ્દે બિન રાજકીય બનીને આ પરિવારોને ન્યાય મળે એ બાબતે થોડુંક ધ્યાન રાખજો. આજ સાંજે અથવા કાલ સવારથી ઉપવાસ ઉપર બેસવાનો છું, બાળકોને ન્યાય અપાવવાનો છું, અને જવાબદાર અધિકારીઓને વિરુદ્ધમાં તત્કાલીન પગલાં લેવામાં આવે, તત્કાલીન કાર્યવાહી કરવામાં આવે. આજે સાંજે 5 વાગે અમદાવાદની અંદર ભાજપનું વિજય સરઘસ છે, પરંતુ અહીંયા બિચારા બાળકોને ત્યાં માતમ છવાયેલું છે. લાખો ઘરોની અંદર રોટલા ખવાઈ નથી રહ્યા, લોકો દુઃખી છે, પરેશાન છે. આ બધી બાબતમાં હું આપ સૌને વિનંતી કરું છું કે બિન રાજકીય રીતે બાળકોના પરિવારને ન્યાય મળે, ભવિષ્યમાં કોઈ બાળક સાથે આવું ન બને, કોઈ પરિવારને દીકરોનો ગુમાવવો પડે, કોઈને ભાઈનો ગુમાવવો પડે. એટલા માટે આ લડાઈમાં સાથ અને સહયોગ આપજો, શાંતિપૂર્ણ રીતે સહયોગ આપજો એવી મારી આપ સૌને નમ્ર વિનંતી છે. જય હિન્દ.